मॉर्निंग विद्यार्थी मित्रों, पहला तो तमने थोड़ो मारो इंट्रोडक्शन आपी दो। मारु नाम छे गौतम ब्रह्मभट्ट अने हुं छेल्ला 27 वर्ष थी इंग्लिश सौथी सहेलो सब्जेक्ट भणावुं छुं। विद्यार्थी मने थोड़ो अघरो होय पण एटला माटे अघरो होय छे के भई ए थोड़ी केर એમાં થોડું ધ્યાન આપવું બહુ જરૂરી હોય છે। જો તમે ધ્યાન આપશો તો 100% તમારા માટે પણ આ સબ્જેક્ટ બહુ જ ઈઝી અને રસપ્રદ એટલે કે ઇન્ટરેસ્ટિંગ મહત્વનો છે। યાદ રાખજો, ઇંગ્લિશ ભણવું કે શીખવું, ઇંગ્લિશ બોલવું એના માટે સૌથી ઇમ્પોર્ટન્સ વર્ક છે। પછી ધોરણ 8 હોય કે પછી ધોરણ 12 હોય, 8-12 એટલે કે 9-10-11-12 ઇંગ્લિશ ભણવા માટે અગત્યનો છે બેઝ, જેને કહેવાય વર્બ ફોર્મ। વિધાઉટ વર્બ ફોર્મ તમે ઇંગ્લિશ ભણી શકતા નથી। મારે તમને ઇંગ્લિશમાં કોઈ ગ્રામરનું ચેપ્ટર ભણાવવું હોય અથવા ઇંગ્લિશમાં મારે તમને કોઈ લેસન સ્ટાર્ટ કરવો હોય તો એના માટે કમ્પલસરી પહેલા તો તમારે વર્બ ફોર્મ તૈયાર કરવા પડે। તો જુઓ મિત્રો, આજે આપણે શરૂ કરીશું પહેલું ચેપ્ટર જેને કહેવાય વર્બ ફોર્મ। બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ મારા માટે બોર્ડ ઓલરેડી બહુ મોટું કહેવાય, તમારા માટે તમારી નોટ અને પેજ એ ઇનફ છે। એટલે સૌથી પહેલા તો તમારે તમારા પેજ ઉપર બરાબર વચ્ચે આ રીતે હેડિંગ મારવું પડશે વર્બ ફોર્મ। આ હેડિંગ માર્યા પછી ઉતાવળ સેટ બી ના કરતા તમારે 3 બ્રેકેટ પાડવા પડશે, એટલે કે ખાના। એમાં જે પહેલું ખાનું છે એ હંમેશા મોટું રાખવાનું છે, જેને આપણે નામ આપીશું પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, જેમાં તમારો વર્બ પણ આવશે અને એના ઉચ્ચાર પણ આવશે, એનો અર્થ આવશે। બીજું જે ખાનું રહેશે એનું નામ રહેશે પાસ્ટ એટલે કે ભૂતકાળ, અને ત્રીજું જે બ્રેકેટ અને ખાનું રહેશે એનું નામ રહેશે પાસ્ટ પાર્ટિસિપલ્સ, જેને ગુજરાતીમાં કહેવાય ભૂત કૃદલ, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું પીપી। હવે યાદ રાખજો, આ પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ એ બ્રેકેટ તમારે નાના રાખવા। તો આ રીતે તમારે સૌ પ્રથમ તમારા નોટબુક એની અંદર આ 3 બ્રેકેટ ખાના પાડી દો। હવે ધ્યાન આપજો, ઉતાવળ લખવાની ન કરશો, સમજવાની બહુ જરૂર છે। પહેલો વર્બ છે એરાઇઝ, જ્યારે બી તમે લખો તો કમ્પલસરી તમારે એનો ઉચ્ચાર બોલીને જ લખવાનો, જેમ કે પહેલો વર્ડ છે એરાઇઝ તો તમારે બોલવાનું એરાઇઝ ARISE, અને એનું ગુજરાતીમાં બોલવાનું એરાઇઝ એટલે ઉગવું। એનું ભૂતકાળ થાય છે એરોઝ, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ્સ થાય છે એરાઇઝન। જ્યારે બી લખો તો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ બહુ જરૂરી છે, કેમ કે તમારે 8-12 કેના પછી ગમે ત્યારે કોલેજમાં આ વર્ડ્સ ના સ્પેલિંગ તમને આવડવા જોઈએ। બીજું વર્બ છે અવેક, એનું સ્પેલિંગ છે AWAKE, અવેક એટલે જાગવું, એનું ભૂતકાળ થાય છે અવોક, અને પાસ્ટ પાર્ટિસિપલ્સ અવોક અથવા અવોકન પણ લખી શકાય। ત્રીજું વર્બ છે BEB, એનો અર્થ થાય થવું અથવા બનવું, એનું ભૂતકાળ થાય છે વોઝ અને વર, અને પાસ્ટ પાર્ટિસિપલ્સ BEEN. નંબર 4 બેર, BEAR, ભાઈ એનો અર્થ થાય છે ધારણ કરવું, જન્મવું, એનું ભૂતકાળ થાય છે બોર BORE, અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બોર્ન BORE.
N. Number 5, beat. Beat એટલે મારવો. એનો ભૂતકાળ પણ થશે બીટ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બીટન. નંબર 6, બીકમ. ભાઈ બીકમ એટલે થવું, બનવું. એનો ભૂતકાળ થશે બીકેમ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બીકમ. નંબર 6, બીફોલ. બિફોર એટલે થવું, એનું ભૂતકાળ થાય છે બી ફેલ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બી ફોલન. નંબર 8, બિગિન. બિગિન એટલે શરૂ કરવું, એનું ભૂતકાળ થાય છે બી ગેન. શરૂઆતમાં આઈ એમ, અહીંયા આવશે એ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બી ગોન, બી ઈ જી યુ એન. નંબર 9, બેન્ડ એટલે વળવું, એનો ભૂતકાળ થાય બેન્ટ. પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ, બેન્ટ. 10, બાઇટ. બાઇટ એટલે કરડવું, એનું ભૂતકાળ થાય છે બીટ, બી આઈ ટી અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બીટન, બી આઈ ડબલ ટી ઈ એન. 11, બ્લો. બ્લો એટલે ફૂંકાવવું, એનું ભૂતકાળ થાય છે બ્લ્યુ, બી એલ ઈ ડબલ્યુ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ બ્લોન, બી એલ ઓ ડબલ્યુ એન. 12, બ્રેક. બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળ થાય છે બ્રોક, પાસ્ટ પાર્ટિસિપલ્સ બ્રોકન. 13, બ્રીડ. બ્રીડ એટલે ઉછેરવું, એનું ભૂતકાળ થાય છે બ્રીડ, પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ. બ્રિંગ એટલે લાવવું, એનું ભૂતકાળ થાય છે બ્રોટ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ, બ્રોટ. 15, બિલ્ડ એટલે કે બાંધવું, એનું ભૂતકાળ થાય છે બિલ્ટ, જ્યાં છેલ્લે ડી છે ત્યાં તમે ટી લગાવી દો અને પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ. તો મિત્રો, આપણે 15 વર્બ જે મેં બોર્ડ ઉપર લખીને તમને સમજાવ્યા, યાદ રાખજો. આ 15 હોય કે પછી 50 હોય, એને મોડે કરવાની પણ એક ટ્રીક બતાવી દઉં. એને મોડે કરવાની ટ્રીક એ છે કે તમારે એને કમ્પલસરી ઉચ્ચાર બોલવું પડે. જેમ કે પહેલું છે એરાઇઝ, તો મનમાં બોલાય એરાઇઝ, એનું સ્પેલિંગ બોલો એ આર આઈ એસ ઈ અને એનો અર્થ પણ બોલો એરાઇઝ એટલે ઊભો. પછી એનું ભૂતકાળ જાતે બોલવાનું મનમાં એર રોઝ, એ આર ઓ એસ ઈ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ એરાઇઝન. આવું બોલ્યા પછી ત્રણેય ત્રણ સાથે બોલવાનું એરાઇઝ એરોઝ એરાઇઝન. એ રીતે સેકન્ડ અવેક, એ ડબલ્યુ એ કે ઈ, ભાઈ અવેક એટલે જાગવું, એનું ભૂતકાળ થાય અ વોક, એ ડબલ્યુ ઓ કે ઈ અને પાસ્ટ પાર્ટિસિપલ રિમેન ધ સેમ છે. એને ત્રણે ત્રણ ફરી બોલી જાઓ, અવેક અ વોક અ વોકન અથવા અ વોક. હવે આ બે ને પાછા મનમાં બોલો એરાઇઝ એરોઝ એરાઇઝન, અવેક અ વોક અ વોક અથવા અ વોકન. તો બે બે, ત્રણ ત્રણ, પાંચ પાંચ, આ રીતે ઉચ્ચાર સાથે કમ્પલસરી બોલીને તમે યાદ કરો. 16, બર્ન. બી યુ આર એન. બર્ન એટલે બળવું, ભાઈ એનું ભૂતકાળ થાય છે બર્ન્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ. 17, બાય. બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ થાય છે બોટ, પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ સેમ. કેચ. કેચ એટલે પકડવું, ભાઈ એનો ઉચ્ચાર થાય છે કોચ, પણ સ્પેલિંગમાં મિસ્ટેક ના કરતા સ્પેલિંગમાં કમ્પલસરી એ આવે, સી એ યુ જી એચ ટી અને પાસ્ટ પાર્ટિસિપલ્સ રિમેન ધ
થશે 90 ચૂઝ એટલે કે પસંદ કરો એનું ભૂતકાળ થાય છે ચૂઝ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ ચૂઝન 20 કમ એટલે આવું એનું ભૂતકાળ થાય છે કેમ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ કમ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો વર્બ ફોર્મ ઈઝી છે મોડે થઈ જશે પણ એ જ વિદ્યાર્થીને મોડે થશે જે કમ્પલસરી ઉચ્ચાર બોલીને કરશે જો તમે પાંચ પાંચ વાર લખશો પણ ઉચ્ચાર નહીં બોલો તો તમે એને મોડે નહીં કરી શકો એટલે વર્બ ફોર્મ મોડે કરવા હોય તો કમ્પલસરી એના ઉચ્ચાર બોલો ઉચ્ચાર સાથે એના સ્પેલિંગ લખો તમારી પાસે ઘણો બધો લોકડાઉનનો સમય છે અને આ સમયનો સદુપયોગ એટલે કે વર્બ ફોર્મ કડકડાટ મોડે હોવા જોઈએ મિત્રો વર્બ ફોર્મ આવડી ગયું પછી દોસ્ત ઇંગ્લિશ માટે દરેક વસ્તુ સહેલી છે કોઈ ભી ચેપ્ટર લઈ લો કોઈ ભી ગ્રામરનો ટોપિક લઈ લો તો હોમવર્ક વર્ક એટલું જ રહેશે કે ભાઈ જેટલા વર્બ ફોર્મ અહીં આપવામાં આવે છે બસ તમારે એટલા વર્બ ફોર્મ ને કડકડાટ કરી લેવા 24 અવર્સ માંથી તમે ગમે તે સમય લઈ શકો છો પણ આટલા વર્બ ફોર્મ કમ્પલસરી મોડે કરો મિત્રો